આગળ વાત કરીએ તો બનાસકાંઠાની, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડાભીપુરા ગામે એક મહિલા તેમજ 3 પુરુષોને દીપડાએ ઘાયલ કર્યા હતા, જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડાભીપુરા ગામનો બનાવ, જેમાં એક મહિલા તેમજ 3 પુરુષોને દીપડાએ ઘાયલ કર્યા હતા, જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી. મળતી વિગત મુજબ ડાભીપુર ગામમાં ખેતરમાં રહેતા મુકેશજી ઠાકોરની પત્ની હસ્મિતાબેન બપોરે ખેતરમાં ચાલ લેવા જતા દીપડો આવીને હુમલો કરી દેતા હસ્મિતાબેનના સાથી તેમજ પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આજુબાજુના લોકો આવી જતા બૂમાબૂમ કરી મૂકતા દીપડો ભાગી ગયો હતો. બાદમાં હસ્મિતાબેનને ડીસાના ભણસાલી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગના અધિકારીઓ ટવેન્ક્યુલાઇઝર ગન સાથે પહોંચી પંજરા ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. જોકે ફોરેસ્ટ વિભાગ તેમજ પોલીસ વિભાગના તમામ અધિકારીઓ રેસ્ક્યુ માટે ખડે પગે રહી ખૂંખાર દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. હજુ સુધી રેસ્ક્યુ કામગીરી ચાલુ છે, પરંતુ રાતનો સમય હોવાથી રેસ્ક્યુ કરવું કઠિન દેખાઈ રહ્યું છે. ખૂંખાર દીપડો હાલ ખેતરની જાડીમાં સંતાઈ ગયો છે. દીપડાએ કોને કોને ઝડપી લીધા? હસ્મિતાબેન મુકેશજી ઠાકોર, શાંતિજી મોતીજી રામસેણા, સંજયસિંહ રાજુસિંહ વાઘેલા, રાજુસિંહ પુનડિયા, ZS TV, બનાસકાંઠા.